લાસ્ટ પાર્ટ શરૂ કર તો ટાઈમ બચે છે. ઇસકો બંધ કરકે દૂસરા પાર્ટ ચાલુ કરતા. સર આને વાલે હૈ કે નહીં? જી સર, અભી મેરી બાત હુઈ થી, સર આને વાલે હૈ. ઓકે. પંચ પરમેષ્ટિ નમો નમઃ. ઓમ પંચ પરમેષ્ટિ નમો 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 નમઃ નમો 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 નમઃ. ઓમ નમો વેતરાગાય. ઓમ નમો દંશનસ્ય નાણસ્ય ચરિતસ્ય તપસ્ય. નમો 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 નમઃ નમો 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 નમઃ. નમો 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 નમઃ નમો 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 નમઃ. ઓમ નમો અરિહંતાણં. ઓમ નમો સિદ્ધાણં. નમો 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 નમઃ નમો 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 નમઃ. ઓમ નમો આયરિયાણ. ઓમ નમો ઉવછાયાણ. નમો 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 નમઃ નમો 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 નમઃ. ઓમ નમો આયરિયાણ. ઓમ નમો ઉવછાયાણ. નમો 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 નમઃ નમો 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 નમઃ. નમો લોયે સબ સાહુણમ. નમો લોયે સબ સાહુણમ. નમો 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 નમઃ નમો 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 નમઃ. એસુ પંચણ મુક્કારો. સબ પાપ પણાસણો. નમો 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 નમઃ નમો 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 નમઃ. મંગલાણં ચ સવેસીમ. પઢમં હવૈ મંગલમ. પઢમં હવૈ મંગલમ. પઢમં હવૈ મંગલમ. નમો 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 નમઃ નમો 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 નમઃ. ઓમ નમો અરિહંતાણં. ઓમ નમો
નામો સિદ્ધાણ ઓમ નમો આયરિયાણ ઓમ નમો વછાયાણ નમો લોયે સબ સાહુણ નમો લોયે સબ સાહુણ એસો પંચણ મુક્કારો સબ પાપ પણાસણો મંગલણં ચ સવેસિ પઢમં ભવૈ મંગલમ મંગલમ પરમ પવિત્રમ સર્વદા મૈત્રી રૂપમ સર્વદા સિદ્ધિ રૂપમ સર્વદા મૈત્રી રૂપમ સર્વદા સિદ્ધિ રૂપમ સર્વદા મૈત્રી રૂપમ સર્વદા સિદ્ધિ રૂપમ શિષ્યમન સંઘસ્ય શાંતિર્ભવતુ શ્રી જનાપદાનામ શાંતિર્ભવતુ શ્રી રાજાધિપાનામ શાંતિર્ભવતુ શ્રી રાજસન્નિવેશાનામ શાંતિર્ભવતુ શ્રી ગોષ્ઠિકાનામ શાંતિર્ભવતુ શ્રી પૌરમુખ્યાણામ શાંતિર્ભવતુ શ્રી પૌરજનસ્ય શાંતિર્ભવતુ શ્રી બ્રહ્મલોકસ્ય શાંતિર્ભવતુ મથણ અંદામી સાહેબજી શ્રુત રત્નાકર રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત જૈન ધર્મ જૈન દર્શન અને વિજ્ઞાન શ્રેણીના આ 10મા વ્યાખ્યાનમાં સૌ જિજ્ઞાસુ ભાઈઓ અને બહેનોનું સ્વાગત છે. આજનો વ્યાખ્યાનનો પ્રારંભ આપણે સર્વપ્રથમ અમેરિકા એલેથી શ્રી મહેન્દ્રભાઈ આચાર્ય ભગવંતને વંદન કરવા દ્વારા આપણે કરીશું અને ત્યારબાદ પૂજ્ય આચાર્ય દેવ શ્રી મંગળાચરણ પરમહંસે અને ત્યારબાદ ટૂંકી ભૂમિકા અને ભૂમિકા પછી પૂજ્ય આચાર્ય દેવ શ્રી વ્યાખ્યાન આપણે સાંભળીશું. શ્રી મહેન્દ્રભાઈ. મથેણ વંદામી સાહેબ. સાતામાં છો? ગુરુ વંદન. ઈચ્છામિ ખમા સમો વંદેઉ જાણી જાય નિસિહિયાય મથેણ વંદામી. ઈચ્છામિ ખમા સમો વંદેઉ જાણી જાય નિસિહિયાય મથેણ વંદામી. ઈશ્કાર સુખદેશી સુખતપ શરીર નિરાવાદ સુખ સંજમ યાત્રા નિર્વ છોજી સ્વામી સાતા છેજી ભારત પાણીનો લાભ દેશોજી. ઈચ્છામિ ખમા સમો વંદેઉ જાણી જાય નિસિહિયાય મથેણ વંદામી. છા કારણ સંદેશ ભગવાન અભૂષમ અભિંતરમ દેવ શ્યમ ખામેવ ઇચ્છમ ખામે દેવ શ્યમ જમ કિંચી અપત્યમ પરપત્યમ ભત્તે પાણે વિણે વ્યા વચ્ચે હલાવે સલાવે ઉચ્ચા સણે સમા સણે અંતર ભાષાએ ઉરી ભાષાએ જમ કિંચી મજ્જ વીણ પરિણ સુમો વા બૈરો વા તુભે જાણા અહમ ન જાણામિ તસમ ઇચ્છામિ દુકડમ. ઈચ્છામિ ખમા સમો વંદેઉ જાણી જાય નિસિહિયાય મથેણ વંદામિ. સુખ સાતામાં છો સાહેબ? ઈચ્છામિ ખમા સમો વંદેઉ જાણી જાય નિસિહિયાય મથેણ વંદામિ. ઈચ્છા કારણ સંદેશ ભગવાન વૈણા સંદેશાઓ સંદેશા. ઈચ્છામિ ખમા સમો વંદેઉ જાણી જાય નિસિહિયાય મથેણ વંદામિ. ઈચ્છા કારણ સંદેશ ભગવાન વૈણા લેશું લેજો.
ેશો વંજાનુ કાલ સભાવપનાસનુ મંગલાનં ચ સવેસિં પરમાં હરે મંગલમ ઐન્દ્રિયં સ્યં નવિષતસ્ત દધ્યા જિદ્ધાવિદન્વસ્તિ કલ્પવલ્લી તેન પૂર્વાચ જગજ્જાનં અનંતરાનંદફલાનિ સૂતે સદોદય નિર્ગણસ્થિરામપિભ્યંગસંભ્રમિતે જયતિ પૂર્વમિગ્નાંજનોશાંતિનાથસ્વક્ષાનુસિદ્ધાલ્પમહાસમુદ્ર વ્યાલોદનસ્વર્ગિર્બાહુવ્યાજીમતિનેત્રિકોణચંદ્ર શ્રીનયમિનાથસ્વરાચિરસ્તુ યસ્તપ્તવિશ્વાધિપતિત્વસૂચા નૃચાનુભોગેન્દ્રભ્યાધપત્રહિ વિવાચિ દેવેન્દ્રગ્રાંગસેવા શ્રીપાશ્વનાથસ્થ શિવાય ભૂયાત્ આસ્વાદ્યવાક્યસંબુધાનાં પ્રિયોસવાને પ્રવેદ્ગુણૈવ નામામિદં વિશ્વજનેન વાચં વાચામિન્દ્રાં દિનવર્ધમાનં વાચામિન્દ્રાં દિનવર્ધમાનં અંગૂઠેયામૃતવસે લબ્ધિચનાબંધાર શ્રી ગુરુ ગૌતમ સમધિયે વાંછિત ફલ દાતાર વાણી ત્યુન સમિનિ શ્રીદેવી ચક્રાય વિવા ગજ સુવાજ સુરેન્દ્ર સયા વિરખંતુ નિવચ્ચે ઓંકારં બિંદ સંયુક્તાં નિત્યાં જાયંતિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ અજ્ઞાનાતિમિરાંધાનાં ધ્યાનાંજલિશ્લાઘયા નેત્રામન્મીલિતં વિના તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ અચિંત્ય ચિંતામણિ કલ્પસાધિને વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિશાલિને દયાનવાયાર્ચિતદાયિને સતાં નમો નમઃ શ્રી ગુરુને મિશુરાય નમો નમસ્તે ગુરુને મિશુરાય નમો નમસ્તે ગુરુને મિશુરાય પૂજ્ય આચાર્ય દેવશ્રી નંદીગૃહસ્થ સુરેશ્વરજી મહારાજ સાહેબની આપણા ઉપર પરમ કૃપા છે કે તેઓએ જૈન દર્શન અને વિજ્ઞાન આ બંને જુદી જુદી વિદ્યા શાખાઓની તુલના કરીને આપણને જૈન દર્શનના સિદ્ધાંતોને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે. આજનું આપણું માનસ છે કે આપણે વિજ્ઞાન દ્વારા કોઈ વાત સિદ્ધ થતી હોય તો તેને તરત જ સ્વીકારીએ છીએ. ધર્મના ઘણા બધા સિદ્ધાંતો વિજ્ઞાન થી પરે છે, પણ જયારે વિજ્ઞાન શોધખોળ કરીને ધર્મના સિદ્ધાંતોને સત્ય સાબિત કરે છે ત્યારે ધર્મ પ્રત્યેની આપણી શ્રદ્ધા વધુ ગહન બને છે. તે માટે જ શ્રુત રત્નાકર ટ્રસ્ટ અને રિસિયોસ સેન્ટર બંનેના સંયુક્ત ઉપક્રમે 15 વ્યાખ્યાનોની આ એક શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. 15 વ્યાખ્યાનો 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. પહેલો વિભાગ જેમાં 5 વ્યાખ્યાનો આપણે સાંભળ્યા, બીજા વિભાગના 5 વ્યાખ્યાનો આજે પૂર્ણ થશે. સળંગ 10મું વ્યાખ્યાન છે અને બીજા વિભાગનું 5મું વ્યાખ્યાન છે. જૈન દર્શનની એક ઓળખ, અત્યંત તપસ્વી એવો ધર્મ એ રીતે પણ જગતમાં વિખ્યાત છે. આપણે સૌ તપ સારી રીતે
ઈચ્છીએ છીએ, કરીએ છીએ, તપનું શું મહાત્મ્ય છે, તપના શા લાભો છે અને તેનું વૈજ્ઞાનિક રહસ્ય શું છે, તેના વિશે પૂજ્ય નંદીઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબ, જેઓ સંસ્કૃત ભાષા, પ્રાકૃત ભાષા, અપભ્રંશ ભાષા, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી આદિ અનેક ભાષાઓ પર પ્રભુત્વ ધરાવે છે, એમણે અનેક ગ્રંથોનું અધ્યયન કર્યું છે, આગમોનું અધ્યયન કર્યું છે, અનેક ગ્રંથો લખ્યા છે. સૌથી મોટી વિશેષતા તો એ છે કે ઉપાશ્રયના એક ખૂણામાં બેસીને એમણે વિજ્ઞાનના રહસ્યોને, વિજ્ઞાનના સિદ્ધાંતોને સ્વયં અધ્યયન કરીને આત્મસાત કર્યા છે. એટલું જ નહીં પણ ધર્મના સિદ્ધાંતો સાથે તુલના કરીને વિજ્ઞાનના સિદ્ધાંતોની મર્યાદાઓ પણ એમણે રજૂ કરી છે, અને એથી જ આજના વૈજ્ઞાનિકો પૂજ્ય આચાર્ય દેવશ્રી નંદીઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબ સાથે પોતાના સંશોધનોનું ચિંતન મનન, વિચાર વિમર્શ આ બધું કર્યા પછી જ એ સંશોધનોને જગતમાં પ્રસિદ્ધ કરે છે. આપણું સૌનું સૌભાગ્ય છે કે આપણને પૂજ્ય નંદીઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબ પોતાના અતિ વ્યસ્ત કાર્યક્રમોમાંથી સમય કાઢીને, સાધનામાંથી સમય કાઢીને, વિહારની અંદર હોવા છતાં પણ આપણને આ વ્યાખ્યાન શ્રેણીના વ્યાખ્યાનો આપી રહ્યા છે. આજનું જે વ્યાખ્યાન છે તે તપ વિશેનું છે. તપસા નિર્જરાચ એ આપણે જાણીએ છીએ, ઈચ્છા નિરોધસ તપ એ તપની બીજી વ્યાખ્યા પણ આપણે સૌ જાણીએ છીએ. તપ કેવી રીતે કરવું જોઈએ, તપનું શું રહસ્ય છે અને તપથી થતા લાભો, તેનું વૈજ્ઞાનિક રહસ્ય શું છે, તેના વિશે આજે આચાર્ય દેવશ્રી આપણને વ્યાખ્યાન આપશે. હું વધુ સમય નહીં લઉં, પૂજ્ય આચાર્ય દેવશ્રી નંદીઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબને વિનંતી કરીશ કે આ વિષય ઉપર આપ પ્રકાશ પાડશો. Next. જૈન દર્શન અને વિજ્ઞાન એના અનુસંધાનમાં આપનું આ પ્રોફેસર જીતુભાઈ વી સાહે જે પ્રમાણે કીધું એ પ્રમાણે આ આપનું 10મું પ્રવચન છે. જૈન દર્શન ને વિજ્ઞાન ની સિરીઝ શરૂ કરવા પાછળનું કારણ એક જ છે કે જૈન દર્શન ને વૈજ્ઞાનિક બેઝ આપવાનો છે. અધ્યાત્મ અને સાયન્સ અંગેની જે કોઈ ગેરમાન્યતા છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, ગેરસમજ છે, એ ગેરસમજને દૂર કરવા માટે નો આ એક પ્રયત્ન છે. સાથે સાથે જૈન દર્શનને સામાન્ય જે નવી જનરેશન છે એમાં શ્રદ્ધા પેદા કરવા માટે એને વૈજ્ઞાનિક બેઝ આપવો આવશ્યક છે. એટલા માટે આ ઓનલાઈન અભ્યાસક્રમ ચાલુ કરવામાં આવ્યો છે. તો આ રીતે જૈન દર્શન અને વિજ્ઞાનની શ્રેણીની અંદર આ 10મું પ્રવચન હવે ચાલુ છે. નેક્સ્ટ. 10મા પ્રવચનનો મુખ્ય વિષય છે તપથી થતા લાભો અને તેનું વૈજ્ઞાનિક રહસ્ય. તો અહીં જે ફોટોગ્રાફ આપવામાં આવ્યો છે એ આચાર્ય શિવજી કુમુદચંદ્ર સુરશ્રી મહારાજા, શાસ્ત્ર સમ્રાટ આચાર્ય લોકનસિંહજી નિમિષ સુરશ્રી મહારાજના સમુદાયના
આચાર્યભંગ વિષય વિજ્ઞાન સંસ્કૃતિ મહારાજા એમના પત્રકાર આચાર્યભંગ વિજય કસ્તુર સુરસ્વતી મહારાજા અને એમના પત્રકાર તરીકે તપસ્વી આચાર્ય શ્રી કુમુદચંદ્ર સુરસ્વતી મહારાજા. તે કુમુદચંદ્ર સુરસ્વતી મહારાજા મહાન તપસ્વી હતા, જે કાળની અંદર તપ બહુ ઓછું થતું એ કાળના એ કાળમાં એમને ભીષ્મ તપ નું આચરણ કરેલું છે. નવકાર મંત્ર ના અછત ઉપવાસ ને અછત ઉપવાસ ના પારને અગિયાર આંબેલ અને આખી જિંદગી દરમિયાન એમને એકાશનાથી ઓછું તપ કર્યું. સિદ્ધિ તપ પણ કેટલા બધા કર્યા છે, સાથે વિસ્થાનક તપની આદરતા 400 ઉપવાસની આદરતા પણ તેમને કરેલી છે. એ કુમુદચંદ્ર સુશ્રી મહારાજના કાલધર્મ બાદ એમનો સ્મૃતિ ગ્રંથ પ્રગટ કરવાનો હતો. એ સ્મૃતિ ગ્રંથ માટે આ લેખ લખવામાં આવેલો હતો આજથી લગભગ 25-30 વર્ષ પહેલા. તો આ રીતે તપતી થતા લાભો અને તેનું રહસ્ય વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એ લેખ માં કઈ દ્રષ્ટિએ તપનું મહત્વ છે એ બતાવવામાં આવે છે. જીન શાસનની અંદર ધર્મના 4 પ્રકાર બતાવે છે, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. એમાં તપનું મહત્વ વિશેષ છે. તપ વગર કર્મ ક્ષય થતો નથી, કર્મ નિરા થતી નથી. જીન શાસનમાં આત્મકલ્યાણના ઘણા બધા ઉપાયો બતાવેલા છે અને દરેક ઉપાયમાં જે તે ઉપાયની મુખ્યતા હોય છે, પણ એની સાથે બાકીના ઉપાય પણ ત્યાં ગૌણ ભાવે હોય જ છે. એટલે જ્યારે ભાવની મુખ્યતા બતાવે ત્યારે ભાવની વાત કરવામાં આવે, પણ ત્યાં તપ તો હોય જ. જ્યાં તપનું મહત્વ બતાવવામાં આવે ત્યાં બીજું દર્શન, જ્ઞાન અને ચારિત્ર પણ હોય જ. એટલે અહીં તપની જે વાત કરવામાં આવે છે એ તપની સાથે સાથે દર્શન, જ્ઞાન અને ચારિત્ર પણ સાધના ચાલુ જ હોય છે. તો આત્મ સાધનાનું એક અતિ મહત્વનું અંગ તપ છે. તપમાં ઉમા સતીજી ભગવંતે કહ્યું એ પ્રમાણે તપસ્યા નિદ્રાત અને યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ, ચિત્તની વૃત્તિનો નિરોધ કરવો, એના પર કાબુ મેળવવો, રસનેન્દ્રિય પર કાબુ મેળવવો, એ જ એક પ્રકારનું તપ છે. તો આ રીતે તપ જે શાસનમાં આત્મકલ્યાણના માર્ગમાં સૌથી મહત્વનું સાધન છે એ તપના બે મુખ્ય પ્રકાર છે, બાહ્ય તપ અને આભ્યંતર તપ. જૈન શાસ્ત્રમાં બતાવેલા બાહ્ય તપ અંગે સૈકે સૈકે અન્ય જૈનેતર તત્વચિંતકોએ વિચાર કર્યો છે અને મોટાભાગના તત્વચિંતકોએ ઘણી વખત બાહ્ય તપને નિરર્થક પણ બતાવ્યું છે. નિરર્થક કાયક્લેશ, આત્મદમન અને ઇન્દ્રિય દમન રૂપે એનું નિરૂપણ કરવામાં આવ્યું. એવા તત્વચિંતકોમાં આચાર્ય રજનીશનો પણ સમાવેશ. તો આ નિરર્થક તપ શા માટે બતાવ્યું, તો એની પાછળનું કારણ એક જ છે કે ત્યાં ભાવ હોતો નથી. માટે આજના કહેવાતા વૈજ્ઞાનિક ટીકની અંદર પણ બાહ્ય તપની જાહોજલાની ભરપૂર આતશબાજી વચ્ચે આપની આંખો અંજાઈ જાય છે, છતાં પણ તેને નિરર્થક અને દંભ કહેનારાની સંખ્યા પણ ઓછી નથી. વસ્તુત બાહ્ય તપથી ઇન્દ્રિય નિગ્રહ તો થાય છે, પણ ઈચ્છા નિરોધ પણ મહત્વની વસ્તુ, ઈચ્છા નિરોધ પણ થાય છે, પણ તેની સાથે આભ્યંતર તપનો યોગ ન હોવાથી
આત્મશુદ્ધિની પ્રક્રિયા બનતી નથી. એટલે બાહ્ય તપની સાથે સાથે કાયસ્થ ધ્યાન વિનય વૈરાગ્ય સ્વરૂપ જો આભ્યંતર તપ હોય તો આત્મશુદ્ધિની પ્રક્રિયા સ્વાભાવિક થઈ જાય છે. એટલે એટલું બાહ્ય તપ મોક્ષ તરફ ગતિ કરાવવા માટે સમર્થ નથી. આમ છતાં જૈન ધર્મમાં વચન બાહ્ય તપ સંબંધી જે નિયમો છે એ નિયમો સંપૂર્ણપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી ભરપૂર છે અને તેનાથી વર્તમાન યુગમાં આત્મકલ્યાણ એટલે કે મોક્ષ પ્રાપ્તિની શક્યતા ન હોવા છતાં શારીરિક દ્રષ્ટિએ તેમજ આરોગ્યની દ્રષ્ટિએ પણ બાહ્ય તપ બહુ જ મહત્વની વસ્તુ છે અને એ લાભકારક છે. નેક્સ્ટ સૌથી મહત્વની સૌથી પહેલી વાત આવે રાત્રિ ભોજન ત્યાગ. રાત્રિ ભોજન ત્યાગની વૈજ્ઞાનિકતા વિશે જુદા જુદા સામાયિકોમાં વારંવાર લખાતું રહ્યું છે એટલે એનું વધુ કઈ પિસ્ટ પેસન કરવા જેવું લાગતું નથી. છતાં એક વાત મારે કહેવી જોઈએ કે આજના જૈન સમાજની અંદર રાત્રિ ભોજનનો ત્યાગ બહુ ઓછા લોકો કરે છે. રાત્રિ ભોજનનો ત્યાગ ન કરવાથી શારીરિક રીતે ઘણી બધી રોગ વગેરે ઉત્પન્ન થવાની શક્યતાઓ રહે છે. રાત્રિ ભોજનનો ત્યાગ ન કરનારને એટલે રાત્રિ ભોજન કરનારને શરીરના અવયવોની અંદર પાચન ક્રિયાની અંદર પાચન તંત્રની અંદર ચયાપચય એટલે કે મોટા મેટાબોલિઝમની પ્રક્રિયા અતિ મંદ પડી જાય છે. એટલે રાત્રિ ભોજન કરનારને મોટે ભાગે અજીર્ણ વાયુ ગેસ વગેરે રોગો થવાની સંભાવના રહે છે. તે સિવાય રાત્રિના સમયે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં ક્ષુદ્ર જંતુઓની ઉત્પત્તિ થતી હોય છે અને એ ક્ષુદ્ર જીવોની ઉત્પત્તિ અને ઉપદ્રવ પણ ઘણો રહે છે. એક સૂર્યપ્રકાશ જ એવી ચીજ છે કે સૂર્યપ્રકાશના કારણે ઘણા બધા ક્ષુદ્ર જીવોની ઉત્પત્તિ થતી અટકી જાય છે અને વાતાવરણના પ્રદૂષણ અને બિન ઉપયોગી શુદ્ધ જીવજંતુનો સૂર્ય પ્રકાશ દ્વારા નાશ થઈ શકે છે અને નાશ થાય છે અને નવા જીવજંતુની ઉત્પત્તિ થતી નથી. એમાં ખાસ કરીને સૂર્યોદય પછીની 48 મિનિટ થી લઈ અને સૂર્યાસ્તની પૂર્વની 48 મિનિટ સુધી નો સમય સૌથી મહત્વનો છે. ત્યાં સુધીમાં ભોજન કરી લેવું જોઈએ. આવું સામાન્ય જૈન ગ્રંથોનું વિધાન છે કારણ કે સૂર્યાસ્ત સમયે અને સૂર્યોદય સમયે માખી મચ્છર વગેરે ક્ષુદ્ર જંતુઓનો ઉપદ્રવ વધુ હોય છે. અત્યારે પણ તમે અનુભવશો તો સવારે સૂર્યોદયની આસપાસનો સમય અને સાંજે સૂર્યાસ્તની આસપાસનો સમય એ સમય દરમિયાન મચ્છરોની સૌથી વધુ ઉત્પત્તિ તો ના કહેવાય પણ ઉપદ્રવ તો હોય છે. એટલે સૂર્યાસ્ત સમયે શુદ્ધ જીવજંતુનો ઉપદ્રવ શરૂ થાય છે અને સૂર્યોદય વખતે તે સૂક્ષ્મ જીવજંતુનો ઉપદ્રવ પૂર્ણ થતો હોવાથી એ સમય દરમિયાન શુદ્ધ જંતુઓ આપણને વધુ પડતામાં જોવા મળે છે. તો આ રીતે રાત્રિ ભોજન ના સમય રાત્રિ દરમિયાન ભોજન કરવું ન જોઈએ. નેક્સ્ટ તપની વાત કરીએ તો બિયાસના એટલે દિવસ દરમિયાન 2 ટંક ભોજન કરવું. આજની પરિસ્થિતિ એવી છે કે આપણે ઘરેથી ભોજન કરીને નીકળે
અને રસ્તામાં કોઈ મિત્ર મળી જાય અને એ ભૂલે ચૂકે સંસ્કારી ન હોય તો એ આપણને હોટલમાં પણ લઈ જાય છે. એ હોટલમાં ઘરેથી જમીને નીકળ્યા હોવા છતાં પણ આપણે હોટલમાં જઈ અને જે તે વસ્તુ આરોગી લઈ વળી આજની ધોરધામ જેવી પરિસ્થિતિની અંદર મોટા ભાગે વ્યાપાર ધંધામાં વ્યસ્ત કે નોકરીમાં વ્યસ્ત લોકોને સવારે ઘરેથી નીકળે તો લગભગ સાંજે ઘરે આવે એટલે એ સમય દરમિયાન બજારની જે તે વસ્તુ ખાવી પડે પીવી પડે તો આ રીતે એને ખાવાનું ચક્કર સવારથી સાંજ સુધી થોડું થોડું ચાલતું જ રહે છે. એટલે એક જગ્યાએ બેસીને એક બેઠકે બેસીને આહાર કરવાનું આજનો મનુષ્ય શીખ્યો જ નહીં અથવા તો આજના મનુષ્યની તેઓમાં એનો સમાવેશ થતો નથી. બે ટંક એક બેઠકે ભોજન કરવાનું દિવસ દરમિયાન બે ટંક ભોજન કરવું એને સામાન્ય રીતે જૈન પરંપરામાં તપમાં ગણાતું તપ તરીકે ગણાતું નથી. આમ છતાં વ્યવહારમાં આપણે બેસણને તપ તરીકે ગણીએ છીએ અને બેસણું કરવાથી ખાન પાનની જે અનિયમિતતા એની સાથે સાથે અપથ્ય અયોગ્ય જે આહાર છે એનો ત્યાગ થાય છે. કારણ કે વ્યાસના દરમિયાન દિવસમાં ફક્ત બે વખત જ એક બેઠકે ભોજન કરવામાં આવે છે તેમાં પણ રાત્રિ ભોજનનો સંપૂર્ણ ત્યાગ થઈ જાય રાત્રે પાણીનો પણ સંપૂર્ણ ત્યાગ થઈ જાય અને દિવસના ભાગમાં પણ ભોજન કરતી વખતે અને તે સિવાયના સમયમાં ઉકાળેલા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આરોગ્યની દ્રષ્ટિએ પણ પાણીમાં રહેલા જે જીવજંતુઓ છે એ જીવજંતુઓ દ્વારા ફેલાતા જે રોગ છે એ રોગ થવાની શક્યતાઓ નિર્મૂળ બની જાય છે. નેક્સ્ટ વ્યાસના પછી આવે છે એકાશ્મ. એકાશ્મ એટલે દિવસમાં ફક્ત એક જ વખત પેટી બેઠકે ભોજન લેવું છે. તે પહેલા કે તે પછી દિવસના ભાગમાં ઉકાળેલા પાણી સિવાય કાંઈ પણ લેવાનું નથી. આજના જમાનામાં 24 કલાક તમાકુ મસાલા ખાનાર જે નવી પેઢી છે એ નવી પેઢી માટે આ વાત અઘરી લાગે પણ જે શ્રાવક સર્ગના નિયમિત અને વ્યવસ્થિત જીવન જીવે છે એના માટે એકાશનું કરવું કે બેસનું કરવું એ સહેજ પણ અઘરું નથી. હમણાં જ 2 દિવસ પહેલા જ અમેરિકા સ્થિત અમારા એક શ્રાવક કમલેશભાઈ ઝવેરી એમને પેટમાં કંઈ તકલીફ થતી હતી. તે પેટની તકલીફને કારણે એમને એન્ડોસ્કોપી કરાવવાની છે. હવે એન્ડોસ્કોપી કરાવવા માટે હોસ્પિટલ ગયા. સામાન્ય રીતે એ એન્ડોસ્કોપી કરતા લગભગ 3 થી 3.5 કલાક થાય છે પણ એ કમલેશભાઈ ઝવેરીની એન્ડોસ્કોપી માત્ર 2.5 કલાકમાં થઈ. ડોક્ટરને પણ આશ્ચર્ય થયું કે આટલું ઝડપથી એન્ડોસ્કોપી કઈ રીતે થઈ શકે અને એના માટેનું કારણ એક જ હતું કે ડોક્ટરોએ જે સૂચન કર્યું હોય કે એન્ડોસ્કોપી કરાવવા આવો ત્યારે 10 થી 12 કલાક પહેલા તમારે કોઈ પણ જાતનો આહાર વગેરે લેવાનું નહીં જેથી કરીને સ્ટમક એટલે કે હોજરી એ સંપૂર્ણ ખાલી થઈ ગયેલી હોય. તો આ રીતે જે શ્રાવકો શ્રાવિકા નિયમિત રીતે એકાશનું વ્યસ્ત વગેરે તપ કરતા હોય છે એને આવા મેડિકલ ચેકઅપના વખતે 12 કલાક કે 15 કલાક સુધી આહાર કે પાણી નહીં લેવાનું કહેવામાં આવે
તો એના માટે 12 કલાક કે 15 કલાક સુધી આહાર અને પાણી લીધા વગર ચલાવી શકે છે. જ્યારે બીજા લોકો વારંવાર ખાતા પીતા હોય છે, એટલે આવી એન્ડોસ્કોપી મેડિકલ ચેકઅપ વખતે એ લોકોની સ્ટમક, એ લોકોની હોજરી ખાલી હોતી નથી, એટલા માટે એ લોકોને એન્ડોસ્કોપી જેવા નિદાન એન્ડોસ્કોપી દ્વારા નિદાન કરવું હોય ત્યારે એમાં વધારે તકલીફ પડે છે. તો અહીં આ રીતે શ્રાવક શ્રાવિકા વર્ગ માટે 12 કલાક 15 કલાક ભૂખ્યા રહેવું કે પાણી વગર રહેવું એ જરાય અઘરું નથી. દિવસના વખતે એક જ વખત નિયમિત રીતે જમવાથી શરીરના યંત્રોને રાત્રિ દરમિયાન સંપૂર્ણ આરામ મળે છે, અને તેથી જે પાચન તંત્ર છે એ પાચન તંત્રને ચલાવવા માટે લોહી અને ઓક્સિજનની જુદીયાત ઓછી પડે છે. પરિણામે હૃદય અને ફેફસા ઉપર વધુ પડતા કામનો બોજ આવતો નથી, તેથી સંપૂર્ણ શરીરને સારી રીતે આરામ મળતા સવારના કાર્યમાં સ્ફૂર્તિનો અનુભવ થઈ શકે છે ને અનુભવાય છે. વહેલી દિવસ દરમિયાન માનસિક, બૌદ્ધિક કે શારીરિક પરિશ્રમ પણ સારો એવો કર્યો હોય, તેથી શરીરને ઉપર જણાવ્યું એ પ્રમાણે રુચિ પ્રમાણે શરીરને આરામની આવશ્યકતા રહે છે, અને એકાસ્તને બેસનામાં આહાર પણ સૌ વ્યક્તિ પોતપોતાની રુચિપૂર્વક રુચિ પ્રમાણે, પરંતુ જૈન ધર્મગ્રંથોમાં બતાવેલ અભક્ષ્ય અનંતકાલીન અપથ્ય જે આહાર છે એનો ત્યાગ કરવા પૂર્વક લે છે. ટૂંકમાં જે વ્યક્તિ એકાસના કે બેસના કરે છે એને બહારની કોઈ ચીજ વસ્તુ ખાવાની આવશ્યકતા રહેતી નથી, એનો બહારની ચીજ વસ્તુનો બજારની ચીજ વસ્તુનો પ્રતિબંધ આપોઆપ થઈ જાય છે. ને યાદ રાખો, આજના કાળની અંદર બહારની કોઈ પણ ચીજ વસ્તુ પ્રોફેશનલ રીતે ધંધાદારી રીતે હોટલ વગેરેની કે ફાસ્ટ ફૂડ અને જંક ફૂડની જે આઈટમો આવે છે તે, અથવા તો બહારના ચીનના દબાણની અંદર પેક કરેલો જે ખોરાક આવે છે તે, આ બધી વસ્તુ આપણા આરોગ્યને માટે અત્યંત ખતરનાક તો છે, સાથે સાથે એમાં અભક્ષ્ય પદાર્થો માત્ર અનંતકાય નહીં, અનંતકાયથી ઉપર જઈ અને નોનવેજ એટલે માંસાહારી ચીજ વસ્તુની પણ એમાં ભેળસેળ આવે છે. એટલા માટે બહારની ચીજ કોઈ પણ પ્રકારે આપણા માટે અભક્ષ્ય જ હોય છે. ને આ રીતે જે વ્યક્તિ નિયમિત એકાસના કે બ્યાસના કરતી હોય એના માટે આવા જે અભક્ષ્ય પદાર્થો હોય એ અભક્ષ્ય પદાર્થોનો આપોઆપ ત્યાગ થઈ જાય છે. તેથી મનુષ્ય અભક્ષ્ય અપથ્ય કે તામસિક પ્રકારના આહારમાંથી પેદા થતી જે વિકૃતિઓ છે એ વિકૃતિઓનો ભોગ બનતો નથી. નેક્સ્ટ, અહીં આહાર ના 3 પ્રકાર બતાવ્યા છે, સાત્વિક આહાર, રાજસિક આહાર અને તામસિક આહાર. અને એકાસના બેસના વગેરેની અંદર જે આહાર કરવામાં આવે છે એ મોટા ભાગે રાજસિક પ્રકારનો આહાર હોય છે. સાત્વિક, કોઈ સત્વશાળી મનુષ્ય હોય એ સાત્વિક આહાર જ કરે, પણ મોટા ભાગના રાજસિક આહાર કરતા હોય છે. એટલે ક્યાંક ક્યાંક જીભના સ્વાદને કારણે રાજસિક આહાર પણ કરવામાં આવે છે. નેક્સ્ટ, પરંતુ તામસિક આહારનો સંપૂર્ણપણે ત્યાગ થઈ જાય છે, તેના કારણે ક્રોધ વગેરે કસાયો ઉત્પન્ન થતા નથી, અથવા તો ક્રોધ વગેરે કસાયોને ઉદ્દીપન કરનાર તામસિક આહારનો સંપૂર્ણ ત્યાગ થઈ જાય છે. અને જૈન ધર્મશાસ્ત્રમાં વર્ણવેલા નીતિ નિયમો પ્રમાણે વર્તનાર શ્રાવક અને શ્રાવિકા માટે તામસિક આહારનો ત્યાગ એકદમ સરળ બની જાય છે, સહજ બની જાય છે.
પરિણામે તેના આરોગ્યમાં કોઈ પણ જાતની ખરાબી આવતી નથી, સિવાય કે તે પોતે બેદરકાર રહે અને પૂરતી સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી માટેના સામાન્ય નિયમોનું પાલન કરવાનું ચૂકી જાય તો જ એને શારીરિક રોગ વગેરે ઉત્પન્ન થઈ શકે છે, આરોગ્યની અંદર તકલીફ આવી શકે છે. હમણાં જ એક કલાક પહેલા જ અમેરિકા સ્થિત જૈનાની એજ્યુકેશન કમિટીના ચેરમેન પ્રવીણ કે શાહ એમની સાથે વાત થઈ, એમણે ખાસ મને ઇન્સિસ્ટ કર્યું કે 50 વર્ષની ઉંમર પછી આહાર ઉપર આપણે સંપૂર્ણ કાબુ આવી જવો જોઈએ. એમને પોતાનો અનુભવ ટાંકતા કહ્યું કે 55 વર્ષની ઉંમર સુધી મારું કોલેસ્ટ્રોલ 210-225 જેવું રહેતું, પણ એ 55 વર્ષની ઉંમર પછી અમેરિકાની પરંપરા પ્રમાણે એ વિગન થઈ ગયા, એટલે કે એમાં ડેરી પ્રોડક્ટનો સંપૂર્ણપણે ત્યાગ હતો. ઘી દૂધનો તો ત્યાગ કર્યો, પણ સાથે સાથે તળેલા પદાર્થોનો પણ ત્યાગ કર્યો. ને એ તળેલા પદાર્થોનો ત્યાગ કર્યો અને ખાસ કરીને તો આપણે ત્યાં જે રસોઈ આવે છે રસોઈમાં તેલનો ઉપયોગ વધુ પડતો કરવામાં આવે છે, એટલે જેમાં તેલનો ઉપયોગ વધારે હોય એવું શાક વગેરે હોય, તેલમાં ડૂબે ઉપર તેલ તરતું હોય એવું શાક વગેરે છે એનો પણ એ ત્યાગ કરે. તો આ રીતે આહારની અંદર જે વ્યક્તિ સંપૂર્ણપણે કાબુ રાખે છે એનું આરોગ્ય હંમેશા માટે સારું રહે છે. એમણે મને કહ્યું કે એ પછી મારું કોલેસ્ટ્રોલ જે 225 રહેતું હતું એ અત્યારે લગભગ 200ની આસપાસ રહેવા લાગ્યું છે. આજે 81 વર્ષની ઉંમરે એ પ્રવીણ કે શાહને કોઈ પણ જાતની દવા લેવાની જરૂર પડતી નથી. વિટામિન્સ કે વગેરે લે એ વાત જુદી છે, પણ ડૉક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરેલી દવા ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કોલેસ્ટ્રોલ છે કે આવા પ્રકારના રોગો માટેની જે દવા કે એમાંની કોઈ દવાની તેમને આવશ્યકતા પડતી નથી. એટલે આ રીતે સાત્વિક જે આહાર કરે છે એ અને તામસિક આહાર કે રાજસિક આહારનું જે ત્યાગ કરે છે એનું આરોગ્ય સંપૂર્ણ રીતે સારું જ રહે છે. નેક્સ્ટ, તપની અંદર આંબેલી તપની વાત કરે છે. સામાન્ય રીતે જૈન પરંપરામાં અને એમાં એ ખાસ કરીને સાધુ સાધુમાં એકાશનું અને વ્યાસનું એ તપ તરીકે ગણાતું નથી. જે શ્રાવક સાહિબાએ ઉપધાન તપ કર્યું હશે એ લોકોને બધાને ખ્યાલ હશે કે ઉપધાન તપ દરમિયાન ઉપવાસ અને નિવિ કરાવવામાં આવે છે. નિવિ એટલે એક પ્રકારનું એકાસ્તુત છે, પણ એ નિવિના પછાણ વખતે જ્યારે ક્રિયા કરવામાં આવે ત્યારે પાલી તપ કરશું તે વખતે જ્યારે એકાસ્તુ ત્યારે પાલનું કરશું બોલવામાં આવે છે, જ્યારે ઉપવાસ હોય ત્યારે તપ કરશું બોલવામાં આવે છે. એ જ રીતે સાધુ ભગવાન સાધુજી ભગવંતોને આગમ સૂત્રના યોગો દહન કરવાનો હોય ત્યારે એક આંબેલ એક નિવિ એ પ્રમાણે તપ કરવાનું હોય છે. તો એમાં જ્યારે આંબેલ કરવાનું હોય ત્યારે તપ કરશું એ પ્રમાણે બોલવાનું હોય છે, અને જ્યારે નિવિ કરવાની હોય ત્યારે પાલનું કરશું એ પ્રમાણે બોલવાનું હોય. એટલે કે નિવિ એટલે કે ચોપડેલી નિવિ જેમાં મીઠાઈ વગેરે નિવ્યાતા જે દ્રવ્ય છે 6 વિગેના કે નિવ્યાતા છે એ લેવામાં આવે છે, એ નિવિ ને તપ ગણવામાં આવતું નથી.
એ જ રીતે એકાસ્ત્ર ને વ્યાસ્ત ને પણ તપ કહેવામાં તપ કહેવામાં આવતું નથી. આંબેલ ને તપ કહેવામાં આવે છે. આંબેલ પણ એક વિશિષ્ટ પ્રકારનું તપ છે. આ તપના દિવસે માત્ર એક જ વખત લુકા સુકા ભોજનનું આહારનું ભોજન કરવામાં આવે છે. એમાં મુખ્યત્વે વિગયને ત્યાગ. વિગય એટલે છ વિગય. છ વિગયને દૂધ દહીં ઘી ગોળ સાકર તેલ અને પકવાન એટલે મીઠાઈ નો ત્યાગ કરવામાં આવે છે. એ સાથે સાથે એમાં હળદર કે મરચું કે મરીમસાલામાં તજ લવિંગ ઇલાયચી સૂકો મેવો એ વગેરે પણ વાપરી શકાતું નથી તથા લીલોતરીનો પણ એમાં ત્યાગ કરવામાં આવે છે. એટલે આંબેડનું તપ છે એ આંબેડના તપ નું મહત્વ આધ્યાત્મિક દ્રષ્ટિએ રસનેન્દ્રિય ઉપર વિજય મેળવવા માટેનું છે. અને જે વ્યક્તિ રસનેન્દ્રિય ઉપર વિજય મેળવે જીભ ઉપર કાબુ મેળવે એટલે બાકીની ચારેય ઇન્દ્રિય પણ કાબુમાં આવી જાય છે. અને પાંચેય ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત થતાં ચાર કસાય અને મન પણ કાબુમાં આવી જાય છે. એના પર પણ વિજય મળે છે. પરિણામે કર્મબંધ અલ્પ અને કર્મ નિરા વધુ થાય છે. અને એ રીતે આધ્યાત્મિક દ્રષ્ટિએ જીવ એ મોક્ષ પ્રાપ્તિની વધુ નજીક જાય છે. તો આ રીતે આંબેડનું તપ એ મોક્ષ સાધના માટે અને રસનેન્દ્રિય ઉપર વિજય મેળવવા માટે સૌથી મહત્વની વાત મહત્વનું તપ છે. હવે વિડંબના તો એ છે કે પહેલાના જમાનામાં આંબેડ શાળાઓ હતી નહીં. દરેક શ્રાવક સાવિકા પોતે પોતાના ઘરે જ આંબેડ કરતા. અને જયારે વ્યક્તિ પોતે પોતાના ઘરે આંબેડ કરવાનું હોય ત્યારે સામાન્ય રીતે પોતાને અનુકૂળ આવે એ બે ચાર પાંચ છ આઈટમ જ આંબેડમાં બનાવે અને એનાથી પોતે આંબેડ કરી. આજે પરિસ્થિતિ એ થઈ છે કે ગામે ગામ આંબેડ ખાતા થઈ ગયા. આંબેડ શાળા થઈ ને એ આંબેડ શાળાની અંદર આંબેડની રસોઈની અંદર માત્ર બે ચાર પાંચ આઈટમ નહીં પણ આઈ થિંક 20-25 આઈટમો બનાવવામાં આવે. તો અહી રસનેન્દ્રિય પર વિજય મેળવવાની જે વાત છે એ વાત અહી ગૌણ બની જાય છે. માત્ર આંબેલ કરવું એટલું જ એનો હેતુ આવે છે. એટલે આંબેલ કરવાનો જે મૂળભૂત હેતુ છે રસનેન્દ્રિય પર વિજય મેળવવાનો એ એમાં ગૌણ બની જાય છે. એટલે આંબેલ કરતી વખતે બને એટલી ઓછી આઈટમ જે અનુકૂળ હોય એ લો એમાં કોઈ સવાલ નથી. પણ જેટલી આઈટમ તમે ઓછી વાપરો એટલો રસનેન્દ્રિય પર વધુ વિજય મેળવી શકાય છે. નેક્સ્ટ. આ સિવાય આ તપથી બીજા અનેક પ્રકારના પણ લાભ થાય છે. આ તપ કરવાથી શરીરમાં કફ અને પિત્તનું ઉપશમન થાય છે. કારણ કે કફને ઉત્પન્ન કરનાર ઘી દૂધ દહીં ગોળ અને મીઠાઈનો ત્યાગ થાય છે. સાથે સાથે લીલા શાકભાજી જે સામાન્ય રીતે પિત્તવર્ધક હોય છે એનો પણ ત્યાગ થાય છે. આયુર્વેદની દ્રષ્ટિએ વિચારીએ તો સર્વ રોગોનું મૂળ શરીરમાં ઉત્પન્ન થયેલ વાત પિત્ત અને કફની વિષમતા છે. યાદ રાખો આયુર્વેદ એક જીવન પદ્ધતિ છે. જેમ જૈન ધર્મ એટલે કે વિતરાગ પરમાત્મા ધર્મ એ વે ઓફ લાઈફ છે, જીવન જીવવાની એક પદ્ધતિ છે, એવી રીતે આયુર્વેદ પણ એક જાતની જીવન પદ્ધતિ આહાર પદ્ધતિ છે. એટલે આયુર્વેદને આહાર પદ્ધતિ સ્વરૂપે આપણે આપણા જીવનમાં સ્થાન આપવું જોઈએ. અહીં આયુર્વેદની દ્રષ્ટિએ વિચારીએ તો વાત પિત્ત અને કફ નું ઇમ્બેલેન્સ વિષમતા એના કારણે આપણા શરીરને વિવિધ પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે. સામાન્ય જીવન વ્યવહારમાં પણ
રસને કારણે કફ અને પિત્તજનક પદાર્થોનું સેવન વધુ થાય છે. કેટલાક લોકોને અત્યંત તીખું ખાવાની ટેવ, તો એ અત્યંત તીખું ખાવાની ટેવના કારણે એમને પિત્ત વગેરે થઈ પિત્ત થવાની સંભાવના વધી જાય છે. તો કેટલાક લોકોને મીઠાઈ વગેરે ખાવાનો શોખ વધારે હોય, તો એ લોકોને કફ થવાની સંભાવના રહે. કેટલાક લોકોને કઠોળ વગેરે ચણા વગેરેની વસ્તુ છે, સેવ ગાંઠિયા પાપડી વગેરે છે, એ ખાવાનું બહુ મન થતું ને બહુ ખાતા હોય તો વાયુનો પ્રકોપ થઈ જવાની સંભાવના રહે છે. તો આ રીતે શરીરમાં કફ અને પિત્તનું પ્રમાણ વધી જાય કે વાયુનું પ્રમાણ વધી જાય ત્યારે અવશ્ય તંદુરસ્તી દુઃખમાં આવી છે. માટે શક્ય હોય તો મહિનામાં 4-5 આંબેડ અવશ્ય કરવા જોઈએ. શાસ્ત્રકાર ભગવંતોએ વર્ષમાં 2 ચૈત્ર માસમાં અને આસો માસમાં આંબેડની 9 દિવસની શાસ્વતી ઓલીની આરાધના બતાવી છે. ને આ આરાધના દ્વારા શાસ્ત્રકાર ભગવંતોએ આપણા પર મહાન ઉપકાર કર્યો છે. એનું પણ રહસ્ય આ જ છે. ચૈત્ર મહિનો અને આસો મહિનો એ 2 ઋતુઓનો સંધિકાળ છે. એ 2 ઋતુઓનો સંધિકાળ હોવાથી આ દિવસો દરમિયાન લગભગ બધાના આરોગ્યમાં કંઈક ને કંઈક તકલીફ આવતી જ હોય છે. એટલે આ સમય દરમિયાન જો આહારની અંદર નિયમિતતા રાખવામાં આવે, એટલે કે આંબેડ વગેરે કરવામાં આવે, પચ્યા પચ્યાનો વિવેક જાળવવામાં આવે, તો તંદુરસ્તી બરાબર જળવાઈ રહે છે. નેક્સ્ટ. ક્યારેક બહુ લાંબા સમયની બીમારીનો ભોગ બનવું પડે જો આહારનું ધ્યાન ન રાખવામાં આવે તો. અને એટલા જ માટે આયુર્વેદમાં કહ્યું છે કે વૈદ્યનામ સારદી માતા પિતા જો કુસુમા કર, એટલે કે વૈદ્યરાજ એટલે કે ડૉક્ટર વગેરે માટે શરદ ઋતુ એ માતા સમાન છે અને વસંત ઋતુ એ પિતા સમાન છે. કારણ કે આ 2 ઋતુ દરમિયાન જ લોકોમાં રોગોનો ઉપદ્રવ થાય છે અને ડૉક્ટર અને વૈદ્યને સારી કમાણી થાય છે. એટલા માટે શક્ય હોય તો 9-5 ચૈત્ર તેમજ આસો માસની હોળી ના 9 દિવસ આંબેલ કરવા જોઈએ. તો આ રીતે આંબેલનું વિશિષ્ટ મહત્વ બતાવવામાં આવ્યું છે. નેક્સ્ટ. ઉપવાસ એ જૈન ધર્મનું આગવું વિશિષ્ટ તપ છે. જૈન પરંપરામાં ઉપવાસ કરો એટલે આગલા દિવસના સૂર્યાસ્તથી લઈ અને 3 દિવસના સૂર્યોદય સુધી નૌકાશીનું પછાણ આવે ત્યાં સુધી, સૂર્યોદય પછીની 2 ઘડી સુધી સંપૂર્ણપણે આહારનો ત્યાગ કરવામાં આવે છે. આ તપના 2 મુખ્ય પ્રકાર, ત્રિવિહાર ઉપવાસ અને ચોવિહાર ઉપવાસ. ચોવિહાર ઉપવાસની અંદર આહાર અને પાણી બંનેનો લગભગ 36 કલાક કરતા વધારે કલાક સુધી સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે છે. જ્યારે ત્રિવિહાર ઉપવાસની અંદર ઉપવાસના દિવસે ફક્ત ઉકાળેલું પાણી વાપરવામાં આવે છે. એટલે જૈન દર્શન પરંપરાનો ઉપવાસ એ લગભગ 36 કલાક કે એથી વધુ કલાકનો ઉપવાસ હોય છે. વળી જૈન પરંપરાના ઉપવાસમાં ચા, દૂધ, કોફી, ફ્રૂટ, માવાની મીઠાઈ કે અન્ય ફરાળ લેવામાં આવતું નથી. એટલે ઘણી વાર કહેવામાં આવે કે એકાદશીનો ઉપવાસ છે 11 છે, પણ એ 11 દિવસે એ 11 કરનાર મનુષ્ય અન્ય પરંપરાના લોકો ચાલુ દિવસોમાં જેટલો આહાર કરતા હોય એના કરતા વધુ આહાર એ 11 ઉપવાસમાં કરતા હોય. એટલે ક્યારેક એવું કહેવામાં કહે કે એકાદશી ઓર દ્વાદશી કે દાદી,
આવું લૌકિક પરિભાષામાં કહેવામાં આવે છે. એટલે જૈન દર્શનના ઉપવાસ એ અન્ય પરંપરાના ઉપવાસ કરતા વિશિષ્ટ ઉપવાસ છે. વળી રાજકીય હેતુ માટે જે ઉપવાસ કરવામાં આવે છે, ઉપવાસ ઉપર બેસે છે, એ રાજકીય નેતાઓ માત્ર સવારના 8 થી લઈ રાત્રિના 8 વાગ્યા સુધી જ ઉપવાસ કરતા હોય છે. અને સવારે 8 વાગે એ લોકોનો ઉપવાસ ચાલુ થાય રાજકીય નેતાનો, એ પહેલા ભરપેટ નાસ્તો કરીને આવ્યા અને રાત્રે 8 વાગે ઉપવાસ પૂરા થાય એ પછી પાછું ભરપેટ ભોજન કરતા હોય છે. એટલે જૈન દર્શનના ઉપવાસ કરતા રાજકીય જે નેતાઓના ઉપવાસ છે, એ નેતાના ઉપવાસ ને આપણા ઉપવાસની કોઈ તુલના સરખામણી થઈ શકે એવું નથી. આવા પ્રતિક ઉપવાસ સવારના પેટ ભરી નાસ્તો કર્યા પછી શરૂ થાય, સાંજે સમાપ્તિ પછી પાકું ભોજન લેવામાં આવે. જ્યારે જૈન પરંપરાના ઉપવાસની અંદર દિવ્યાહાર ઉપવાસ હોય તો ઉપવાસના દિવસે સવારના પુરુષીનું પછાણ આવે, એટલે કે 10:30 વાગ્યા પછી જ ઉકાળેલું પાણી લેવામાં આવે છે અને એ પણ સાંજના સૂર્યાસ્ત સુધી જ લેવાય છે. તો આ રીતે ફક્ત 10 થી 6 એટલે લગભગ 8 કલાક સુધી જ પાણી પીવામાં આવે છે દિવ્યાજ ઉપવાસમાં. જ્યારે ચોવીસ ઉપવાસની અંદર 36 કલાક સુધી સંપૂર્ણ રીતે આહાર અને પાણીનો ત્યાગ કરવામાં આવે છે. તો આ રીતે એ ઉપવાસ નકરતા ઉપવાસ કરવામાં આવે છે. બીજી એક અહીં ખાસ અગત્યની વાત જણાવવાની કે આપણા શરીરની અંદર જે તે આહાર કરતા અને વિવિધ પ્રકારની એલોપેથી દવાઓને કારણે આપણા શરીરની અંદર ઘણી અશુદ્ધિઓ પેદા થયેલી હોય છે અને જ્યારે આપણે આપણા શરીર રોગોના નિદાન માટે કોઈક હોમિયોપેથી ડૉક્ટરની પાસે જઈએ અથવા તો કોઈક આયુર્વેદિક ડૉક્ટરની પાસે જઈએ, ત્યારે આયુર્વેદિક ડૉક્ટર કે હોમિયોપેથી ડૉક્ટર આપણા શરીરમાં ગયેલી એલોપેથી દવાનું જે છે અસરો છે એ અસરો દૂર કરવા માટે લગભગ 3 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરાવે છે. તો આ રીતે નકોરડા ઉપવાસ કરવા દ્વારા શરીરનું જે ટોક્સિક છે, એટલે કે વિસ્મય દ્રવ્ય છે, એ વિસ્મય દ્રવ્યનો પણ સંપૂર્ણપણે નાશ થઈ શકે છે ઉપવાસ દ્વારા. એ રીતે પણ આ ઉપવાસનું વિશિષ્ટ મહત્વ છે. નેક્સ્ટ, જીવન માટે આવશ્યક મુખ્ય 3 વસ્તુઓ છે, આહાર, પાણી અને હવા. શરીર ટકાવવા માટે નિયમિત રીતે યોગ્ય પ્રમાણમાં પથ્ય આહાર લેવો જરૂરી છે. જો આહાર ઓછો લેવામાં આવે અથવા તો સંપૂર્ણ બંધ કરી દેવામાં આવે તો શરીર ક્ષીણ થતું જાય છે અને લાંબા ગાળે અન્ય પ્રવૃત્તિઓ કરવા માટે શરીર અસમર્થ બને છે. વળી આહારને પચાવવા માટે પાણી અત્યંત જરૂરી છે. આપણા શરીરની અંદર 75-80% જેટલું પાણી હોય છે. શરીરમાં ઝાડા ઉલટી દરમિયાન જો પાણી ઓછું થઈ જાય તો ઝડપથી લોહીનું દબાણ ઘટવા માંડે છે, શરીર અસ્વસ્થ બને છે. તેથી શરીરનું ડિહાઈડ્રેશન થતું રોકવા માટે ડોક્ટર ગ્લુકોઝ એટલે કે સેલાઇન ના બાટલા ચડાવે છે. એટલે પાણી પણ જીવન ટકાવવા માટે અગત્યની વસ્તુ છે. ચયાપચય એટલે મેટાબોલિઝમની ક્રિયા માટે ઓક્સિજન અતિ આવશ્યક છે. ઓક્સિજન વધે શરીરમાં ચરબી અને સાકર એ બંનેનું દહન થાય છે એટલે બળે છે અને એ ચરબી અને સાકરના દહન દ્વારા આપણને ચયાપચય
આહારનું પાચન થાય છે. શ્વાસોશ્વાસ દ્વારા હવામાંથી જ લેવામાં આવે છે. નેક્સ્ટ, હવામાં લગભગ 20% ઓક્સિજન નું પ્રમાણ હોય છે અને હવા વિના મનુષ્ય કે કોઈ પણ પ્રાણી કે વનસ્પતિ સુદ્ધા થોડી મિનિટો પણ જીવી શકતો નથી. જ્યારે પાણી વિના થોડા કલાકો કે થોડા દિવસો ચલાવી શકાય છે અને આહાર વિના ઘણા દિવસો સુધી રહી શકાય છે. એટલે વિજ્ઞાનની દ્રષ્ટિએ આહાર વિનાના ફક્ત પાણીના આધારે ઘણા દિવસોના ઉપવાસ થઈ શકે છે. જ્યારે આહાર અને પાણી વિનાના સંપૂર્ણ નકરોના ઉપવાસ ફક્ત થોડા દિવસ, 4 કે 5 દિવસ કે કદાચ 8-10 દિવસ માટે થઈ શકે છે. જોકે લોકોત્તર મહાપુરુષો સમગ્ર મારી પરમાત્મા જીવન ચરિત્રમાં આપણે જોઈએ તો સાડા 12 વર્ષની એમની ઘોર તપશ્ચર્યા દરમિયાન એમને જે કોઈ આરાધના કરી, જે કોઈ તપ વગેરે કર્યું છે એ સંપૂર્ણ જળ રહિત કર્યું છે. એટલે જે દિવસે તેમને ઉપવાસ હોય, પછી 2 ઉપવાસ હોય 3 ઉપવાસ હોય 15 દિવસના ઉપવાસ હોય, 2 મહિનાના ઉપવાસ હોય, 2.5 મહિનાના ઉપવાસ હોય, 4 મહિનાના ઉપવાસ હોય કે 6 મહિનાના ઉપવાસ હોય, તો આ બધા જ ઉપવાસ દરમિયાન સમગ્ર મારી પરમાત્માએ પાણીનું એક ટીપું પણ લીધું નથી. પણ આવી તપશ્ચર્યા એ એમના સંગયન બળને કારણે એમનાથી થઈ શકે. જે ચરમ શરીરી હોય અને જે એ જ ભાવમાં મોક્ષે જવાનો હોય એવા જે મનુષ્ય હોય એ મનુષ્યનું સંગયન હંમેશા પ્રથમ સંગયન હોય અને પ્રથમ સંગયન એટલે વજ્રસભ નારાજ સંગયન હોય અને એ વજ્રસભ નારાજ સંગયનની અંદર શરીરની પણ એટલી જબરદસ્ત તાકાત હોય અને એની સાથે સાથે આ બધા લોકોત્તર પુરુષોનું મન પણ એટલું પ્રબળ હોય, શક્તિશાળી હોય. એટલે મનમાં જે નિશ્ચય કર્યો હોય એ નિશ્ચય પ્રમાણે તેઓ પોતે તપ કરી શકે છે. તો આ રીતે સમગ્ર મારી પરમાત્માએ જે કોઈ તપ કર્યો એ કહેવત સંપૂર્ણ 6 મહિનાના ઉપવાસ એટલે કે 180 ઉપવાસ કર્યા છે અને એ કહેવત 6 મહિનાના ઉપવાસની અંદર 5 દિવસ બાકી એટલે કે 5 મહિના અને 25 દિવસના ઉપવાસ કર્યા છે. તો એ દરેક એ બંને વખતે એમને સંપૂર્ણપણે આહારની સાથે સાથે પાણીનો પણ ત્યાગ કર્યો છે. તો આ રીતે સંપૂર્ણ આહાર અને પાણી વગર 180 દિવસ સુધી પણ મનુષ્ય જીવી શકે છે એવું સમગ્ર મારી પરમાત્માના ચરિત્ર ઉપરથી ફલિત થાય છે. નેક્સ્ટ, ઉપવાસ જેમ આત્મશુદ્ધિનું આત્મનિયંત્રણનું સાધન છે તેમ દેહ શુદ્ધિનું પણ સાધન છે. આંતરિક ક્રિયાઓને એ નિયંત્રિત કરે છે, નિયમિત કરે છે. સાથે સાથે ઉપવાસ કરવાથી અંદર જે ઘન કચરો છે તેનો નિકાલ થાય છે. વધે જે પિત્ત કફ કે વાયુ એનું ઉપશમન થાય એટલે ઉપશમ થાય છે, દબાઈ જાય છે અથવા તો ઉત્સર્જન થાય છે. આ રીતે શરીર શુદ્ધ થાય છે. ઉપવાસના 2 કે 3 દિવસે કેટલાક લોકોને પિત્તની ઉલટીઓ થાય છે. વસ્તુતઃ ઉલટીઓ દ્વારા શરીરનું વધારાનું જે પિત્ત છે એ બહાર નીકળી જાય છે અને એ પિત્ત બહાર નીકળી જાય પછી એ જીવને થોડીક શાંતિ લાગે, શાંતિનો અનુભવ થાય છે. ઉપવાસ દરમિયાન માત્ર ઉકાળેલું પાણી પીવાથી પેટમાં રહેલ વધારાનો જે મલ છે એનો પણ નિકાલ થાય છે. વળી કૃમિ વગેરે હોય પેટમાં તો એને ખોરાક નહીં મળવાથી એ સ્વયંમેવ બહાર નીકળી જાય છે. કફ હોય તો તે પણ દૂર થઈ જાય. આમ વધારાનું પિત્ત, વધારાનો કફ દૂર થતાં વાત કફ અને પિત્ત
તને સમ થાય છે. માટે 15 દિવસમાં અથવા મહિનામાં ઓછામાં ઓછો એક ઉપવાસ અવશ્ય કરવો જોઈએ. અને એટલે શાસ્ત્રકાર ભગવંતોએ પાક્ષિક પ્રાયશ્ચિત રૂપે એક ઉપવાસનું વિધાન કરેલું છે. 14ના દિવસે કે કેટલીક પરંપરામાં પૂનમના દિવસે જ્યારે પક્ષી પ્રતિક્રમણ કરવામાં આવે ત્યારે એમાં પક્ષી તપ બોલવામાં આવે છે. તો એ પક્ષી તપની અંદર એક ઉપવાસ, બે આમિલ, ત્રણ નિવી, ચાર એકાસના, 8 વ્યાસના અને 2000 સ્વાધ્યાય આ રીતે એના વિકલ્પ આપવામાં આવ્યા હોય છે. એટલે જે વ્યક્તિ ઉપવાસ કરી શકે એને 15 દિવસે એક ઉપવાસ અવશ્ય કરવો જોઈએ અથવા તો 15 દિવસે 2 આમિલ કરવા જોઈએ. તો આ રીતે ઉપવાસ એ 15 દિવસના પ્રાયશ્ચિત સ્વરૂપે પણ કરવો જોઈએ. નેક્સ્ટ સૌથી મહત્વની વાત છે કે હમણાં જ 2-3 વર્ષ પહેલા જ જાપાનના યોશિનોરી ઓસુમી નામનો જે સાયન્ટિસ્ટ છે એને એવોર્ડ, નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. એ નોબેલ પ્રાઇઝ એને શા માટે આપવામાં આવ્યું? મેડિસિન એટલે કે ડાક્ટરી વિદ્યાનું, મેડિકલ સાયન્સનું એને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું. એને કોઈ દવા નથી શોધી, પરંતુ એને શરીરની જે પદ્ધતિ છે એનો અભ્યાસ કર્યો, શરીરનું મિકેનિઝમ. એને ઓટોફગી નામનો સ્ટડી કહેવાય છે. એ સ્ટડી એટલે કે નકોરડા ઉપવાસ કરવાથી, અને એ નકોરડા ઉપવાસ દ્વારા એને સિદ્ધ કર્યું કે નકોરડા ઉપવાસ દ્વારા કેન્સરનો જે વ્યાધિ છે એ કેન્સરનો વ્યાધિ પણ મટી જઈ શકે છે. તો આ રીતે કેન્સરના રોગીને જો નકોરડો ઉપવાસ કરવામાં આવે કરે તો એ કેન્સરના જે સેલ છે એ સેલને જ શરીર આહાર તરીકે ઉપયોગ કરે છે, અને એ રીતે કેન્સરના જે સેલ છે એનો નાશ થાય છે. ને આ રીતે કેન્સર દૂર થાય છે એવું એને આ ઉપવાસનું જે રહસ્ય છે, નકોરડા ઉપવાસનું રહસ્ય જે એને શોધી બતાવ્યું એના માટે એને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. તો આ રીતે ઉપવાસ એ કેન્સરની પણ એક જાતની દવા સ્વરૂપ છે, ઔષધિ સ્વરૂપ છે. નેક્સ્ટ પ્રમાણે જે સાધુ સાધ્વી નિરંતર અઠમ કે તેથી વધુ તપસ્યા કરતા હોય એવા સત્વશાળી સંયમી મહાત્માનું શરીર દેવાધિષ્ઠિત થઈ જાય છે. એટલે તપ વગેરેમાં દૈવી સહાય મળે છે. જો કે સામાન્ય ગૃહસ્થ વગેરે હોય એ જ્યારે 28 કરે એટલે 8 દિવસનો ઉપવાસ કરે, 11 ઉપવાસ કરે, 15 ઉપવાસ, માસ પ્રમાણ એટલે કે 30 ઉપવાસ, 45 ઉપવાસ જેવી દીર્ઘકાલીન ઉપવાસની તપશ્ચર્યાઓ કરે છે ત્યારે મોટા ભાગે શારીરિક ક્ષીણ અને અશક્ત થઈ જાય છે. પણ છતાં મનોબળ અને આત્મબળના આધારે તેઓ લાંબા કાળ સુધી આહાર વિના ચલાવી શકે છે. અહીં એક સ્પષ્ટતા કરવાની કે અત્યારના કાળની અંદર બહુ લાંબા ઉપવાસ કરો તો એનાથી આપણું શરીર અવશ્ય ક્ષીણ થાય છે, એટલે શરીર સુકાય જ છે. વર્ષો પહેલા આજથી લગભગ 40 વર્ષ પહેલા અમે મુંબઈમાં ગોડીજીમાં ચોમાસું હતા, અને તે વખતે લાલબાગ શિપી ટેન્ક ઉપર એક સાધુ ભગવાન તપોધન વિજય કે એવું કંઈક નામ હતું, એમને 121 ઉપવાસ કરવા હતા. પહેલા 108 ઉપવાસ કર્યા અને 108 ઉપવાસ કર્યા પછી એમને એમ થયું કે મારે 108 નહીં પણ મારે 121 ઉપવાસ કરવા છે. એટલે એમને આગળ તપ ચાલુ રાખ્યું
અને લગભગ 113 ઉપવાસ થયા. ને 113 ઉપવાસ થયા, 108 ઉપવાસ દરમિયાન અમે ગુરુજીથી દયાસરથી એમની સુખ સાથે પૂછવા માટે ગયા. અને એમને તે વખતે એમનું શરીર આપણે જોયું હોય તો શરીરની માત્ર હાડકા અને ચામડી સિવાય કંઈ જ નહોતું. જોકે 113 દિવસના ઉપવાસ થયા પછી ડૉક્ટરના કહેવાથી એમને પાલટું કરાવવામાં આવ્યું. અને પાલટું કર્યા પછી ગમે તે થયું હોય પણ એમનો 2 કે 3 દિવસમાં એમનો કાળધર્મ થયો. તો આ રીતે આજના કાળની અંદર શરીરનો ધર્મ તો બજાવતું જ રહે છે, પણ લોકોત્તર મહાપુરુષો છે એટલે કે તીર્થંકર પરમાત્મા, ગણધર ભગવંતો કે આવા મહાપુરુષો છે, એ મહાપુરુષો જ્યારે તપ કરે છે અથવા તો એ મહાપુરુષો જ્યારે ચારિત્ર રહે છે ત્યારે ચારિત્ર લેતી વખતે એમનું શરીર જેવું હોય એવું ને એવું શરીર એમના નિર્વાણ સુધી રહે છે. આ એક લોકોત્તર મહાપુરુષોનો અતિશય છે એટલે વિલક્ષણતા છે અને કુદરતી છે. એમના પુણ્ય કર્મને કારણે આવી વિલક્ષણતા એમને પ્રાપ્ત થયેલી હોય છે. એટલે કે તીર્થંકર પરમાત્મા કે ગણધર ભગવંતો જ્યારે અતિશય તપ કરે, 4 મહિના 6 મહિનાના જેવા ઉપવાસ કરે કે આદિશ્વર પરમાત્માએ 400 દિવસના ઉપવાસ કર્યા, તો એ 400 દિવસના ઉપવાસ દરમિયાન એમના શરીરમાં ક્ષીણતા આવે નહીં, શરીર ક્ષીણ થાય નહીં, એ લોકોત્તર મહાપુરુષનો અતિશય છે. તો આ રીતે કેટલાક લોકો 16 દિવસના ચોવીસ ઉપવાસ પણ કરતા હોય છે અને પાણી વગરના ઉપવાસ કરી શકે. આ રીતે તો આ રીતે 16 દિવસ સુધી આહાર અને પાણી બંનેનો સંપૂર્ણ ત્યાગ પણ કેટલાક સાધુ ભગવંતો કે શ્રાવકો કરી શકે છે. નેક્સ્ટ, શરીર વિજ્ઞાન અને આરોગ્ય વિજ્ઞાન સામાન્ય જ્ઞાન વાળા મનુષ્યને આમાં આશ્ચર્ય લાગે કે આ જૈનો 28-11 ઉપવાસ, 15 ઉપવાસ, 1 મહિનાના ઉપવાસ, 45 ઉપવાસ કે 2 મહિનાના ઉપવાસ વગેરે કઈ રીતે કરી શકે. કેટલાક એને માનતા પણ નથી. તો આ રીતે એ કઈ રીતે શક્ય બને એ અંગે વૈજ્ઞાનિક પદ્ધતિએ જો વિચાર કરીએ તો કહી શકાય કે આપણું જે શરીર છે એ શરીર કોઈ પણ નવી પરિસ્થિતિને અનુકૂળ થતા એને લગભગ 3 દિવસ લાગે છે. હવે એ 3 દિવસ દરમિયાન શરીર નવીન પરિસ્થિતિનો સામાન્ય રીતે પ્રતિકાર કરે છે. એટલે સામાન્ય રીતે આપણે 28 કે 11 ઉપવાસ વગેરે ચાલુ કરીએ ત્યારે પહેલે બીજા દિવસે કે 3 દિવસે આપણને ભૂખ લાગે, અશક્તિ લાગે, આ બધું 3 દિવસ સુધી ચાલે. પણ 3 દિવસે જ્યારે તમે આહાર, શરીરને આહાર ન આપો એટલે શરીર એનો પોતાનો વિકલ્પ શોધી લે છે. એ 3 દિવસ દરમિયાન શારીરિક અને માનસિક વ્યવસ્થા તંત્ર અસ્તવ્યસ્ત થઈ જાય છે. પરંતુ એ પ્રતિકારને જ્યારે બહારથી કોઈ પણ પ્રકારનો સપોર્ટ ન મળે, પ્રત્યુત્તર ન મળે, ત્યારે શરીર પોતે પોતાનો વિકલ્પ શોધી લે છે, નવીન પરિસ્થિતિને અનુકૂળ થઈ જાય છે. તો આ સિદ્ધાંત પ્રમાણે આપણું શરીર સામાન્ય દિવસમાં દિવસ દરમિયાન જે આહાર લીધો હોય છે એ આહારમાંથી ગરમીને શક્તિ મેળવે છે. પરંતુ શરીરમાં રહેલ જે ચરબી છે એ ચરબી કે ગ્લુકોઝ વગેરે છે એનો એ ઉપયોગ કરતો નથી, કારણ કે આપણું શરીર એ પ્રમાણે ટેવાયેલું હોય છે. તેથી જ્યારે આપણે ઉપવાસ કે આંબેલ વગેરે તપસ્યા કરીએ છીએ ત્યારે આપણું શરીર રોજિંદા ક્રમ પ્રમાણે બહારથી લેવાયેલ જે આહાર પાણી છે એમાંથી શક્તિ મેળવવા પ્રયત્ન કરે. પરંતુ એ આહાર પાણી તો ઉપવાસમાં સદંતર બંધ હોવાથી અશક્તિ, ભૂખ વગેરે સ્વરૂપે નવીન પરિસ્થિતિનો પ્રતિકાર કરે છે. તો આ પ્રતિકાર દરમિયાન, નેક્સ્ટ, આ પ્રતિકાર દરમિયાન
જો આપણું મનોબળ મજબૂત ન હોય તો આપણે પારનું કરી લઈએ, અને જો આપણું મનોબળ મજબૂત હોય તો આપણે પારનું ન કરી, અને ઉપવાસ વગેરે તપસ્યા ચાલુ રાખીએ. ને એ ચાલુ રાખીએ તો શરીર બહારથી ગરમી શક્તિ મેળવવાને બદલે શરીરમાં રહેલ જે ચરબી અને ગ્લુકોઝ છે એ ગ્લુકોઝમાંથી પોતાને જરૂરી ગરમી અને શક્તિ મેળવતું થઈ જાય. ને આ પરિસ્થિતિનું નિર્માણ થતા લગભગ 3 દિવસ લે છે. એટલે જેઓ સામાન્ય રીતે આપણે વાત કરીએ, અહીં ઉપર ચિત્ર બતાવવામાં આવ્યું છે, એરોપ્લેનનું ચિત્ર બતાવવામાં આવ્યું છે, એની સાથે બીજું ચિત્ર બતાવવામાં આવ્યું છે, એમાં બાયોલોજિકલ ક્લોક બતાવવામાં આવ્યું છે. તો અહીં સામાન્ય રીતે ભારતમાંથી કોઈ વ્યક્તિ અમેરિકામાં જાય અથવા તો અમેરિકાથી કોઈ વ્યક્તિ ભારતમાં આવે ત્યારે એનું જે બાયોલોજિકલ ક્લોક છે એ ક્લોક અસ્તવ્યસ્ત થઈ જાય છે, એને નવા પ્રદેશને અનુકૂળ થતા એને લગભગ 3 દિવસ લાગે છે, જેને મેડિકલ પરિભાષામાં જેટ લેગ કહેવામાં આવે છે. એટલે મોટી જે કંપનીઓના સીઈઓ હોય અને પરદેશ બીજી કંપની સાથે વાતચીત કે વાટાઘાટા માટે મંત્રણા માટે જાય, મિટિંગ માટે જાય, ત્યારે એ લોકોને સ્પષ્ટ નિર્દેશ કરેલો હોય છે કે અહીંથી ત્યાં ગયા પછી શક્ય હોય તો 3 દિવસ સુધી તમારે મિટિંગનું આયોજન કરવું નહીં. મિટિંગનું કદાચ આયોજન કરે તો ભલે કરો, પણ નીતિ વિષયે કોઈ નિર્ણય લેવા નહીં અને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર સાઇન કરવી નહીં. તો આ રીતે એ 3 દિવસ દરમિયાન તેઓને પહેલાના સમય પ્રમાણે દિવસે ઊંઘ આવે અને રાત્રે જાગે, દિવસે ભૂખ ન લાગે પણ રાત્રે ભૂખ લાગે, મગજ પણ થોડોક અપસેટ અને અવ્યવસ્થિત રહે છે. એટલે અને આ પરિસ્થિતિ લગભગ 3 દિવસ સુધી રહે છે. જેવું જેટ લેગમાં છે એવું લાંબી તપસ્યા દરમિયાન પણ પ્રથમના 3 દિવસ પછી ભૂખ કે અશક્તિ વગેરે નહીં લાગવાનું કારણ આ જ છે કે એ 3 દિવસ દરમિયાન બહારથી અને આહાર પાણી શરીરને મળતા નથી અને એ ગરમીની શક્તિ બહારથી લેવાયેલા ખોરાકમાંથી મેળવવા માટે પ્રયત્ન કરે છે અને એ મળતો ન હોવાથી એને અશક્તિ નો અનુભવ થાય છે, ભૂખ વગેરે લાગે છે. પણ જ્યારે 3 દિવસ પૂરા થઈ જાય અને 4થો દિવસ આવે, એ 4થા દિવસ સુધીમાં તો શરીરની અંદરની જે ચરબી છે અને અંદર રહેલો જે ગ્લુકોઝ છે એના દ્વારા શક્તિ મેળવવાનું ચાલુ કરી દીધું હોય છે. એટલે 3 દિવસ પછી એને ભૂખ કે અશક્તિનો અનુભવ થતો નથી. નેક્સ્ટ અહીં બાયોલોજિકલ ક્લોક આપી છે, એની સાથે શરીરના જુદા જુદા જે અંગો છે એ અંગોના શું શું કયા કયા ટાઈમે કયો કયો અંગ કાર્ય કરે છે વિશેષ પ્રકારે એ એમાં બતાવેલું છે, અને એની સાથે જે 5 તત્વો બતાવ્યા છે, પૃથ્વી, અગ્નિ, પાણી, મેટલ અને વુડ એટલે લાકડું, આ જે 6 તત્વો બતાવ્યા છે, 5 તત્વો બતાવ્યા છે, એ 5 તત્વો પણ એનો ઉપયોગ કયા કયા અંગોમાં થાય છે એ પણ આ ચાઇનીઝ બોડી ક્લોકની અંદર બતાવવામાં આવ્યું છે. નેક્સ્ટ, ટૂંકમાં જૈન ધર્મમાં જણાવેલ નવકારસી 24 બેસના એકાસના આમિલ ઉપવાસ વગેરે જે તપ છે એ આરોગ્ય વિજ્ઞાન મેડિકલ સાયન્સ અને શરીર વિજ્ઞાન એટલે ફિઝિયોલોજીની દ્રષ્ટિએ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે અને એનાથી આધ્યાત્મિક લાભની સાથે સાથે શારીરિક તંદુરસ્તીમાં પણ ઘણા ફાયદા થાય છે અને જે નજરઅંદાજ કરવા જોઈએ નહીં. છેવટે જેને ધર્મ કે ધાર્મિક શબ્દની એલર્જી હોય એવી વ્યક્તિએ વિજ્ઞાન અને આરોગ્યના નામે પણ આ તપનું આચરણ કરવું જોઈએ
અને એ જો આ નિયમોને તપનું આચરણ કરે તો એનું શરીર સંપૂર્ણપણે સ્વસ્થ રહે એવી પૂરેપૂરી શક્યતા છે. શક્યતાની પણ રહે એવો નિશ્ચયપૂર્વક કહી શકાય એમ છે. નેક્સ્ટ, તો આ રીતે તપનું વિશિષ્ટ મહત્વ તમને બતાવવામાં આવ્યું ને, એ તપનું વિશિષ્ટ મહત્વ જાણી અને જીવનની અંદર તમે તપ કરતા શીખો અને તપની પ્રેક્ટિસ પાડો તો તમે પોતે પણ અઠાઈ માસ કમન 15 ઉપવાસ કે 11 ઉપવાસ તમે પોતે પણ કરી શકો એમ છો. ફક્ત મનને કેળવવાનું છે, મનોબળ મજબૂત કરવાનું છે. પ્રદીપભાઈ, હવે આ પ્રશ્ન કોઈને જિજ્ઞાસા હોય, કઈ પૂછવું હોય તો પ્રશ્ન. ઓકે, પ્રણામ જીતુભાઈ. પ્રણામ મથેન વંદામે આચાર્યજી. આ પ્રશ્ન લેશો સાહેબ? હા હા, બોલો. ઓકે, તો જેને પ્રશ્ન હોય તો હાથ ઊંચા કરજો ઝૂમ ના. અને એક નમ્ર વિનંતી કે તમે પંચ પરમેશ્વર સાથે વાત કરી રહ્યા છો તો ઘણો બધો વિનય જાળવજો. પેલા આવે છે પ્રવીણભાઈ મહેતા. સાહેબજી, ડાયાબિટીસ હોય તો પછી ઉપવાસ ન થાય એવું ડોક્ટરો સલાહ આપે છે, તો એવું શું કરવું જોઈએ? ડાયાબિટીસ હોય તો ઉપવાસ ન થાય એ સલાહ જ ખોટી છે. ખોટી છે એ સલાહ, ખોટી છે. કારણ કે ડાયાબિટીસ હોય તો ઉપવાસ સારી રીતે થઈ શકે. ઓકે, અમે 2041 માં એટલે આજથી 37 વર્ષ પહેલા કપડજોડા ચોમાસું હતા ત્યાં એક શ્રાવક નરેન્દ્રભાઈ કરીને હતા. એ નરેન્દ્રભાઈને ડાયાબિટીસ ની તકલીફ હતી છતાં પણ એમને માસ ખમન કરેલું. ઘટી ના જાય એનું ધ્યાન રાખવાનું, બસ બીજું કઈ નહીં. બોલો, તો બીજા કોઈ પ્રશ્ન હોય તો હાથ ઊંચા કરજો. જીતેન્દ્રભાઈ તેજાણી, આવો ભાઈ, અનમ્યુટ થજો પહેલા. મતેન વંદાવી સાહેબજી. ધન્યવાદ સાહેબજી. મારો એક સવાલ હતો કે મને આ જરા આપણે આઈએમ બિલ નું જે નવી ભાગ છે એ મને સમજાયો નહીં, આપ જરા પ્રકાશ પાડશો? કયો નવી નવી આઈએમ બિલ? નવી નવી છાસ, હલ્દર અને લુખું મરચું આટલી વસ્તુ વાપરવાની છૂટ હોય છે, સમજાય કે નહીં? અને આંબેલ ની અંદર આ બધી વસ્તુનો સંપૂર્ણ ત્યાગ હોય છે, એટલે લુખી નીવી, ખાટી નીવી એ આ પ્રકારની હોય છે. અને બીજી નીવી છે એ ઉપધાનની નીવી છે. એ ઉપધાનની નીવીમાં 6 વિગેના 30 નિવ્યાતા બતાવવામાં આવે છે ભાષ્યની અંદર. એ 30 નિવ્યાતા સ્વરૂપ મીઠાઈ અથવા તો ઘી વગેરે હોય તો ઘી કેવું વાપરવાનું, તો કે જે ઘીની અંદર સંપૂર્ણ એની જે વિકાર પેદા કરવાની શક્તિ હોય એ વિકાર પેદા કરવાની શક્તિ દૂર થઈ ગઈ હોય તેવું. હવે એ દૂર ક્યારે થાય વિકાર પેદા કરવાની શક્તિ ઘીની, તો કે એ ઘીમાં 3 ઘાન કાઢ્યા પછી, એટલે જ્યારે નિવ્યાટી ઘી બનાવવાનું હોય ત્યારે એમાં એક એક પૂરી 3 વખત એટલે 3 પૂરી તળે અને પછી જે ઘી વધે એ ઘી નિવ્યાતું ઘી કહેવાય. એટલે એમાં વિકાર કરવાની શક્તિ હોય નહીં. તો આવું જે ઘી વગેરે હોય અથવા તો દહીં વગેરે હોય, દૂધ વગેરે હોય,
તે દૂધ દહીં એટલું સીધે સીધું ના વપરાય, પણ એ દૂધમાંથી દૂધપાક બનાવ્યો હોય, બાસુંદી બનાવી હોય, તો એવું જે દ્રવ્ય બનાવ્યું હોય, દખ બહુ અપ તંડુલ, એ વાસીનું વચન છે, એ વાસીના વચન પ્રમાણે દૂધપાક કે બાસુંદી વગેરે સ્વરૂપે જે બનાવેલું હોય એ નિયમમાં વાપરી શકાય, મીઠાઈ વગેરે એમાં વાપરી શકાય, તો એ ઉપધાની નીવ કહેવાય, ચોપડેલી નીવ કહેવાય, કે જેમાં 6 વિગેના 30 નિવ્યાતા છે એનું ભોજન એમાં કરી શકાય છે. એટલે નીવી બે પ્રકારની છે, આંબેલનું તપ એવું છે એમાં આ બધાનો ત્યાગ હોય છે સંપૂર્ણ. બીજા કોઈને પ્રશ્ન હોય તો આ તો ચર્ચા કરજો, હમણાં કે દેખાતા નથી મને. જીતુભાઈ પ્રશ્ન દેખાતા નથી હવે સાહેબ. બોલો. બહુ સરસ. કોઈ પ્રશ્ન છે નહી તો આપણે થોડીક જાહેરાત કરી અને સમાપન કરીશું. આવતીકાલે કાયત્સર્ગ ધ્યાન સિદ્ધાંત અને સાધનાનું 20મું લેક્ચર હશે, અને શુક્રવારે એક લેક્ચર આયોજિત કરવામાં આવ્યું છે, તેની સૂચના આપવામાં આવશે. શનિવારે હસ્તપ્રતો પરનું એક લેક્ચર છે, તેની પણ સૂચના કાલે આપવામાં આવશે. રવિવારે શનિવારે સવારે પ્રશમરતિ પ્રકરણનો સ્વાધ્યાય. તો આ પ્રમાણે આપણા કાર્યક્રમ ગોઠવાયેલો છે, જેમને પણ અનુકૂળતા હોય તેઓ જોડાશો અને બીજાને પણ જોડવા માટેની પ્રેરણા કરશો. પૂજ્ય આચાર્યદેવ શ્રી નંદી ઘોષરીશ્વરજી મહારાજ સાહેબનું આજનું આ તપ પરનું પ્રવચન ઘણો માર્મિક અને ઘણી બધી માહિતીઓથી ભરપૂર હતું. આપણે સૌ ખરેખર લાભાન્વિત થયા છીએ અને તેમના જ્ઞાનનો આપણને બહુ સુંદર લાભ પ્રાપ્ત થયો છે. અત્યારે કે આ બધા જે નવા પ્રોગ્રામો છે એની લિંકો નવી નવી છે કે સેમ આવવાની છે? લગભગ તો સેમ હોય છે. હું કાલે તમને જણાવીશ. મારે હરેન્દ્ર સાથે થોડી ચર્ચા કરવી પડશે એટલે ખબર પડશે. મને ખ્યાલ નથી, મોટા ભાગે તો સેમ જ હશે. ઓકે, થેન્ક યુ. નમસ્કાર મંદાની ગુરુદેવ. નમસ્કાર. તો આચાર્યમાં જ આપણે સર્વમંગલ મંગલમ સર્વ કલ્યાણકારણમ પ્રધાનમ સર્વ ધર્માનામ જૈનામ જયતિ શાસનમ. ગુરુજીનો શાસન દેવ કી જય. જય મથેણ વંદામી મહારાજ સાહેબ. વિકર વંદના મહારાજ સાહેબ. મથેણ વંદામી. મથેણ વંદામી મહારાજ સાહેબ. મથેણ વંદામી મહારાજ સાહેબ. અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા સિદ્ધાશ્ચ સિદ્ધિ
આચાર્ય જીન શાસનો નતી કરા પૂજા ઉપાધ્યાય કા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્ન પરમેષ્ઠિના પ્રતી